આંકડાશાસ્ત્રનો 3 માર્કનો દાખલો આપણે ગણીએ. વર્ગ આપેલા છે, જો પ્રશ્ન છે, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય, જો મધ્યસ્થ 28.5 હોય તો ખૂટતી આવૃત્તિ x અને y મેળવવાની કીધી છે. હવે તમને ખ્યાલ છે મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થનું સૂત્ર કેવું છે, કેપિટલ M. મધ્યસ્થનું સૂત્ર કેપિટલ M કેપિટલ M બરાબર L પ્લસ N બાય 2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. હવે જો મધ્યસ્થ રકમમાં આપી દીધો કેટલો છે 28.5. 28.5 કોની વચ્ચે આવે, 20 થી 30ની વચ્ચે આવે, એટલે કે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરી લીધો 20 થી 30. હવે મધ્યસ્થ મેળવવા માટે માત્ર એક જ ખાનું ઉમેરવાનું અને એ કયું, સંચયી આવૃત્તિવાળું ખાનું ઉમેરવાનું, એટલે કે સરવાળાવાળી આવૃત્તિ. સરવાળાવાળી આવૃત્તિ આપણે ઉમેરીએ, જો પહેલાં 5 એમને એમ, પછી x એટલે કે x વત્તા 5, પછી 20, 20માં 5 નાખીએ 25 વત્તા x, પછીમાં 15 નાખીએ 25 ને 5 30, 30 ને 10 40, 40 વત્તા x, 40 વત્તા એક્સમાં વાય ઉમેરીએ તો 40 વત્તા એક્સ વત્તા વાય, અને જો એમાં 45 ઉમેરવામાં આવે તો 45 વત્તા એક્સ વત્તા વાય. હવે જો કુલ આવ્યું 45 વત્તા એક્સ વત્તા વાય, અને રકમમાં આવૃત્તિ વિતરણનો કુલ સરવાળો 60 આપેલો છે, એટલે સમીકરણ નંબર 1 બની જાય. કઈ રીતે, એક્સ પ્લસ વાય પ્લસ 45 બરાબર 60, અને આ 45 બરાબરની આ બાજુ આવે એટલે કેવા થાય, માઇનસ 45 થાય તો કેટલા વધે, એક્સ પ્લસ વાય બરાબર 15, સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 1, હવે જો મધ્યસ્થ આપી દીધો કેટલો છે, 20 થી 30ની વચ્ચે 28.5. તો હવે L, L એટલે અધઃ વર્ગ સીમાબિંદુ, આ વર્ગનું અધઃ વર્ગ સીમાબિંદુ 20. N, N કુલ કેટલા છે, કુલ સરવાળો 60, તો કુલ સરવાળો 60, તો N બાય 2, 60ના અડધા કેટલા થાય, 30. પછી CF, CF એટલે આની આગળની સંચયી આવૃત્તિ કેટલી છે, x વત્તા 5, અને F, F એટલે આની પોતાની આવૃત્તિ કેટલી છે, 20, અને H એટલે વર્ગ લંબાઈ, વર્ગમાં થતો વધારો, કેટલા કેટલાનો વધારો થાય છે, 10 10નો વધારો થાય છે, એટલે H બરાબર 10. હવે જો સૂત્રમાં કિંમત મૂકવામાં આવે તો એમની જગ્યાએ મધ્યસ્થ રકમમાં આપ્યો છે 28.5, એલની જગ્યાએ અધઃ વર્ગ સીમાબિંદુ 30 પ્લસ N બાય 2, N બાય 2 30 માઇનસ CF, CF એટલે આની આગળની સંચય આવૃત્તિ x પ્લસ 5, પણ આ માઇનસ નિશાની બેયને લાગે તો માઇનસ x અને માઇનસ 5 છેદમાં પોતાની આવૃત્તિ 20, અને અહીં વર્ગ લંબાઈ 10. જો 0 0 કેન્સલ થાય, 0 0 કેન્સલ થાય, આ 20 બરાબરની આ બાજુ આવે, 28.5માંથી જો 20 બાદ કરવામાં આવે તો 28માંથી 20 જાય એટલે 8.5, અને બરાબરની આ બાજુ 30માંથી x બાદ કરીએ 25 માઇનસ x છેદમાં 2, આ 2 અહીં ગુણાઈ જાય, 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x, 8.5 બે વખત એટલે 17, 17 બરાબર 25 માઇનસ x, અને x ને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો x બરાબરની આ બાજુ આવે પ્લસ થાય, 17 બરાબરની આ બાજુ આવે માઇનસ થાય, 25માંથી જો 17 બાદ કરવામાં આવે તો x ની કિંમત કેટલી મળી, 8. x ની કિંમત 8, આ 8 સમીકરણ નંબર 1 માં મૂકવામાં આવે તો y ની કિંમત મળે. જો x પ્લસ y બરાબર 15, x ની જગ્યાએ 8, y ની કિંમત આપણે જોઈએ છે, એ 8 બરાબરની આ બાજુ આવે તો 15 માઇનસ 8 એટલે કે y બરાબર 7. તો મને ખૂટતી આવૃત્તિ મળી ગઈ, x બરાબર 8 અને y બરાબર 7. જોઈ લો દાખલો તમે.